અંબાજી મંદિરના પ્રશાસને આટ ગાર્ડને અંબાજી મંદિરમાંથી છૂટા કરી દેતા ખડ મચી જવા પામ્યો હતો અંબાજી મંદિર મેહુલ ગઢવી મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કાયદાનું ઉલ્લંઘન કરેલ છે અને હાલમાં બંદૂક લઈ પોતાના ફોટા પાડી સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યો છે આ બાબતે મીડિયા દ્વારા અહેવાલો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા મેહુલ ગઢવી બે હજાર અઢાર ઓગણીસ ના જન્મદિવસની ઉજવણીના ફોટાઓ વિવાદ થતા હટાવી દેવામાં આવ્યા હતા પણ હજી સુધી અંબાજી પોલીસ અને અંબાજી મંદિર કેમ મેહુલ ઘટવી ઉપર કાયદેસર પગલા ભરતી નથી અંબાજી મંદિરમાં રાત્રે જન્મદિવસ મનાવી વિવાદમાં આવેલા મેહુલ ગઢવીના એક પછી એક કારનામાં બહાર આવી રહ્યા છે બે હજાર ઓગણીસમાં પણ મેહુલ ગઢવી અંબાજી મંદિરમાં રાત્રે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારબાદ મીડિયા દ્વારા વધુ તપાસ કરતા મેહુલ ગઢવી બે હજાર અઢારના વર્ષમાં પણ પોતાનો જન્મદિવસ અંબાજી મંદિરમાં ઉજવ્યો હતો હવે મેહુલ ગઢવી અંબાજી ટેમ્પલ નામનું ગેરકાયદેસર અને કોઈપણ જાતની પરવાનગી વગર અંબાજી ટેમ્પલ ગામનું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે આ ગ્રુપમાં સૌથી વધુ જીઆઈએસએફએસના ગાર્ડ જોડાયેલ છે અંબાજી મંદિરના ચેરમેન સંદીપ સાંગલના વહીવટ કરવામાં આવે છે કોંગ્રેસના મહામંત્રી મેહુલ ગઢવી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી અંબાજી મંદિરમાં રાત્રે અગિયાર વાગે પોતાનો જન્મદિવસ મનાવી કેક કાપી સેલિબ્રેશન કરતા હતા આ બાબતના ફોટા મેહુલ ગઢવી દ્વારા પોતાના ફેસબુક પેજ ઉપર મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ મીડિયાના ખબર મેહુલ ગઢવીના પોતાના જન્મદિવસના ફોટા હટાવી લીધા હતા આ બાબતની ગંભીરતા જોઈ અંબાજી મંદિર પ્રશાસને તાત્કાલિક ધોરણે આ સમગ્ર ઘટનામાં જે કસૂરવાર ગાઢ હતા તે આઠ ગાઢને આજ રોજ અંબાજી મંદિરમાંથી છૂટા કરી દેતા ખડબડાટ મચી જવા પામ્યો હતો લક્ષ્મણ ઠાકોરનો રિપોર્ટ અંબાજી